નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 5th સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 3 નું રિવિઝન જોવાનું છે. યુનિટ 3 નું રિવિઝન જોવા માટે બાળ મિત્રો તમારે તમારી પાઠ્યપુસ્તક જોડે લઈને બેસવાની છે. પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 1 ની રેયમ ધ વ્હીલ્સ ઓફ ધ બસ એનો મેં તમને અનુવાદ મૂક્યો છે આજે હોમવર્કમાં, અને ફોર એ ગોલુ વાળા પાઠનો પણ મેં તમને અનુવાદ મૂક્યો છે. હવે આપણે યુનિટ 3 માં એક્ટિવિટી 1 માં જેટલી પણ વસ્તુ આપણે હું તમને આજે રિવિઝનમાં કરાવું એ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાની છે. તો એક્ટિવિટી 1 માં રેયમ છે, ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બસનું પૈડું ફરે ગોળ અને ગોળ, ગોળ ગોળ ગોળ, ગોળ ગોળ ગોળ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. બસમાં બેઠેલા લોકો થાય ઊંચા નીચા, ઊંચા નીચા, ઊંચા નીચા. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. બસનો દરવાજો થાય ખુલ્લો બંધ, ખુલ્લો બંધ, ખુલ્લો બંધ. ધ હોર્ન ઓન ધ બસ ગો બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. બસનો હોર્ન વાગે બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ છે વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. બસમાં બેઠેલું બાળક બોલે વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. અને છેલ્લી લીટી, ધ મમ્મી ઓન ધ બસ સે શ શ શ, શ શ શ, શ શ શ. બસમાં બેઠેલી મમ્મી બોલે શ શ શ. તો ચાલો એક્ટિવિટી 1 ની આ રેયમ આપણે જોઈ. હવે એક્ટિવિટી 2 એમાં સ્થળોના નામ, એટલે જે પણ સ્થળ આપ્યા છે તે છે, આપણે હોસ્પિટલ છે, ત્યાર પછી ગાર્ડન છે, ત્યાર પછી પોસ્ટ ઓફિસ છે, અને ત્યાર પછી સ્કૂલ છે. તો આ જેટલા ચારેય ચિત્રો આપ્યા છે તે શું છે? જાહેર સ્થળો. તો આપણે જાહેર સ્થળોના નામ ખાસ મોઢે કરી લેવાના છે. ચિત્ર આપણને આપ્યું હોય, સ્કૂલનું ચિત્ર હોય તો નીચે આપણે સ્પેલિંગ લખવાનું આવે, તો એવી રીતનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈશું પાના નંબર 56. આખું પાનું પલટો તમારું અને પાના નંબર 56 એટલે કે 56 નંબરના પાના ઉપર જુઓ એક્ટિવિટી 2 સી, જેમાં કયો વ્યવસાયકાર ક્યાં કઈ જગ્યાએ હોય તે જોડકું છે. તો જુઓ, અ પોસ્ટમેન ઇઝ, તો સામે જવાબમાં શું આવશે? એટ ધ પોસ્ટ ઓફિસ. પછી બે નંબરમાં અ ફાર્મર, તો અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ત્યાર પછી અ પોલીસમેન, તો અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. ત્યાર પછી અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અને ત્યાર પછી પાંચમો છે અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તો આ એક્ટિવિટી 2 સીમાં જે આપણે જોડકું જોયું તે જોડકાને આપણે નીચે તમારે લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 2D, જેમાં જાહેર સ્થળની વર્ણન આપેલું છે. હોસ્પિટલ આપેલી છે તો સામે હોસ્પિટલનું વર્ણન આપેલું છે. ધીસ ઇઝ અ હોસ્પિટલ, આ હોસ્પિટલ છે, ઇટ ઇઝ બિગ, તે મોટી છે. ધીઝ આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, દવાખાનામાં ઘણા બધા ડોક્ટર્સ છે. ધેર આર મેની નર્સિસ ટુ, ત્યાં નર્સ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ, ત્યાં પુરુષ નર્સ અને સ્ત્રી નર્સ પણ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, દવાખાનામાં દર્દીઓ પણ છે. હવે આ બાજુ નીચે રેલવે સ્ટેશનનું ચિત્ર આપ્યું છે, તો રેલવે સ્ટેશન વિશે બે વાક્યમાં વર્ણન આપ્યું છે કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે, આ રેલવે સ્ટેશન પર આવેલું ટિકિટ વિન્ડો છે, એટલે કે ટિકિટ બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ, ત્યાં પૂછપરછ બારી પણ હોય છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર પેસેન્જર્સ પણ છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, મુસાફરો રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન, ત્યાં કોઈ ટ્રેન નથી. ત્યાર પછી
સામેના પેજ ઉપર પાના નંબર 57 ઉપર જુઓ, પોસ્ટ ઓફિસ નું ચિત્ર છે અને પોસ્ટ ઓફિસ વિશે બે વાક્યમાં વર્ણન છે. તો ચાલો વર્ણન સાંભળીએ. This is a post office. It has red color. There is a post box. આ પોસ્ટ ઓફિસ છે તે લાલ રંગની છે. આ પોસ્ટ બોક્સ છે એટલે કે આ ટપાલ પેટી છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ, તે પણ લાલ રંગની છે. દેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સમાં લેટર્સ એટલે કે પત્રો નાખવામાં આવે છે. દેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં ટિકિટો પણ હોય છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, ટપાલ કચેરીમાં ટપાલ માસ્ટર પણ હોય છે. ચાલો ત્યાર પછી આપણે પાના નંબર 59 એટલે કે 59 ઉપર ગોલુવાળો પાઠ છે. તો ગોલુવાળા પાઠમાં શું છે? તો ગોલુના મમ્મી નેહાબેન અને ગોલુના પપ્પા રોહિતભાઈ અને ગોલુની બહેન ટિંકુ આ ચારે જણા સીશોર એટલે કે દરિયા કિનારે ફરવા ગયા છે. અને ત્યાં નેહાબેન પાસે બાસ્કેટ છે, બાસ્કેટમાં ઘણા બધા ફ્રૂટ છે. રોહિતભાઈ પાસે છાપું છે ન્યૂઝપેપર, જેઓ તે વાંચી રહ્યા છે જોરથી અને નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. પિંકુ અને ગોલુ બંને ક્રિકેટ રમી રહ્યા છે. પિંકુ પાસે દડો છે અને ગોલુ પાસે બેટ છે. તો આ છે આપણી વાર્તાનું ગુજરાતી. તો હવે આપણે એને ઇંગ્લિશમાં જોઈએ. પાના નંબર 59 ઉપર જુઓ. લુક એટ ધીસ પિક્ચર, જુઓ આ ચિત્ર. ધેર ઇઝ અ સીશોર, તે એક દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર, નેહાબેન ગોલુના મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર, પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ, તે જોરથી છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ, એમની પાસે બાસ્કેટ છે. દેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, બાસ્કેટમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, ગોલુ અને પિંકુ બંને ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ એન્ડ પિંકુ હેઝ અ બોલ, ગોલુ પાસે દડો છે, પિંકુ પાસે બેટ છે. પિંકુ પાસે દડો છે, ગોલુ પાસે બેટ છે. દેર ઇઝ અ બલૂન મેન, ત્યાં બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે. હી હેઝ અ બલૂન્સ, તેની પાસે ફુગ્ગા છે. ધે ગો ફોર પિકનિક બાય બસ, તેઓ બસ મારફત પિકનિક પર ગયા છે. ચાલો એક્ટિવિટી 60 પાના નંબર ઉપર એક્ટિવિટી 4B, 4C, 4D કામની નથી, એમાંથી કંઈ પણ પરીક્ષા લક્ષી પૂછાઈ શકે તેવું નથી. માટે આપણે પાના નંબર 61 ઉપર 4E એટલે કે સવાલોના જવાબ જોવાના છે. એ પણ મેં તમને બાળમિત્રો PDFમાં હોમવર્કમાં મૂક્યા હતા. તો મને વિશ્વાસ હશે કે તમારી પાસે હજી સુધી એ PDF પડી હશે. તો તમે એકવાર એ PDF નેહાબેન, રોહિતભાઈ, ગોલુ અને પિંકુવાળો જે પાઠ છે એના ઉપરથી જે પ્રશ્નના જવાબ છે તે ખાસ મોઢે કરી રાખવાના છે. ત્યાર પછી છે ટ્રુ અને ફોલ્સ. નેહાબેનવાળા અને ગોલુવાળા પાઠમાંથી ટ્રુ ફોલ્સ પણ આપણે પૂછાઈ શકે છે. ત્યાર પછી છે પાના નંબર 66 ઉપર સીધા એક્ટિવિટી 8માં જોડકા છે. ઉકેલ કોયડા ઉકેલો અને જવાબ આપો. તો ઇટ ઇઝ અ બિગ એનિમલ, તે એક મોટું પ્રાણી છે. ઇટ હેઝ ટુ લોંગ ટીથ, તેને બે દાંત છે. ઇટ હેઝ વન ટ્રંક, તેને એક સૂંઢ છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો ટ્રંક કોને હોય બાળમિત્રો? એલિફન્ટને. તો આવી રીતના ઉખાણા પણ પૂછાઈ શકે છે. માટે એક્ટિવિટી 8 સરસ રીતે તમારે યાદ કરી લેવાની છે. હવે છે માય પેજ 2. માય પેજ 2માં સરસ મજાની એક વાર્તા છે. મેં જે તમને કીધી હતી કે એક માણસ હોય છે, તેની પાસે એક ઊંટ હોય છે. તેઓ એક દિવસ રણમાંથી પસાર થતા હોય છે. હવે રણમાંથી પસાર થતા થતા રાત પડી જાય છે અને શિયાળાની ઋતુ હોય છે. હવે રણમાં તો ખૂબ જ ઠંડી લાગે, તો ખૂબ જ ઠંડી લાગતા તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરવા માટે રણમાં
તંબુ બનાવે છે. હવે પેલો માણસ પોતાના માટે તો તંબુ બનાવે છે અને ઊંટને તંબુની બહાર લાકડી સાથે બાંધી દે છે. રાત બરોબર થઈ એટલે ઠંડી વધી ગઈ, ઊંટને ઠંડી લાગી. તો એણે એના માલિકને કહ્યું, શું હું અંદર આવીશ, શું હું મારું મોઢું અંદર લાવી શકું? તો માસ્ટર એટલે કે તેના માલિકે કહ્યું, હા હા લાવ. તો એણે રજા આપી એટલે ઊંટે થોડુંક એનું આટલું મોઢું અંદર તંબુમાં નાખ્યું. થોડી વાર પછી ઊંટને તો વધારે ઠંડી લાગી, તો એણે એવું કીધું કે હું મારી ગરદન અંદર લાવી શકું. હવે ઊંટની ગરદન તો કેટલી મોટી હોય બાળકો. તો પણ એના માલિકે કહ્યું કે હા તું લાવી શકે છે. તો ઊંટ એની ગરદન અંદર તંબુમાં લાવ્યું. થોડી વાર થઈ પછી ફરીથી ઊંટને તો બહુ ઠંડી લાગવા માંડી, એટલે એણે એવું કહ્યું કે શું મારું હમ્પ એટલે કે તેની પીઠ ઉપર આવી રીતનો આકારવાળો હોય છે એની પીઠ, તો એનો ઘૂંટ કહીએ છીએ ને આપણે ઢેકો, તે અંદર લાવી શકું? તો એના માસ્ટરે અલાઉડ કર્યું, હા હા લાવી શકે છે. તો ઊંટને તો એનો જેવો હમ્પ ઢેકો અંદર લાવ્યો અને બધો જ તંબુ તેના ઉપર આવી ગયો. માણસ તો પેલો માલિક તો બિચારો સૂતો હતો, એને તો કંઈ ખબર જ નહોતી. થોડી વાર પછી એણે જોયું તો એને ઠંડી લાગવા માંડી. એણે આંખ ઉગાડીને જોયું તો આખો તંબુ ઊંટે લઈ લીધો હતો અને પોતે બિચારો ઉગાડો સૂતો હતો. તો આ રીતની આપણી વાર્તા છે. તો ચાલો આપણે એને ઇંગ્લિશમાં જોઈએ. વન્સ, એક વખત, અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ, તેની પાસે તેનું ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક, અચાનક અંધારું થયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ, તેને રાત્રિ રોકાણ માટે તંબુ બનાવ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ, પછી તેણે તેનું ઊંટ ટુ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ, તંબુની બહાર લાકડી સાથે બાંધી દીધું. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ, રાત્રે ઊંટને ઠંડી લાગવા માંડી. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર, તેણે તેના માલિકને પૂછ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ, શું હું મારું માથું અંદર લાવી શકું તંબુમાં? તો માસ્ટર સેડ, યસ યુ મે, હા હા લાવી દે. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, ધ કેમલ આસ્ક્ડ, આઈ ફીલ કોલ્ડ, ઊંટે કહ્યું મને બહુ ઠંડી લાગી રહી છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, શું હું મારી ગરદન તંબુમાં લાવી શકું? ધ માસ્ટર સેડ, ઓકે યુ મે, સારું લાય. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ કેમલ સેડ, ફરીથી ઊંટે પૂછ્યું, આઈ એમ વેરી કોલ્ડ, મને બહુ ઠંડી લાગી રહી છે. મે આઈ હેલ્પ માય હમ ઇનસાઇડ ધ ટેન્ટ, શું હું મારી પીઠ અંદર લાવી શકું? ધ માસ્ટર અલાઉડ ઇટ, માસ્ટરે તો રજા આપી. સડનલી, અચાનક, ધ મેન ફેલ્ટ કોલ્ડ, માણસને ઠંડી લાગવા માંડી. હી વોક અપ, તે જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેના ઉપર તંબુ નહોતો. ધ કેમલ ટુક ધ ટેન્ટ, તંબુ ઊંટે લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, અને આખી રાત માણસ તંબુની બહાર સૂઈ રહ્યો. તો બાળ મિત્રો, આ સરસ મજાની વાર્તા, આ સ્ટોરી ઉપરથી આપણે સાચા ખોટા પણ પૂછી શકીએ છીએ. તો આ વિડીયો ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે જોવાનો છે, અને આપણે આવતી વખત નવા રિવિઝનમાં નવા વિડીયો સાથે મળશું. તો ત્યાં સુધી રજા લઈશું, આવજો.